તમે અમને છોડીને ચાલ્યા ગયા એને આજે એક વર્ષ પૂરું થઈ ગયું। તમારી કમી આ ઘરમાં બહુ ચાલે છે। તમારા વગર ઘર અધૂરું અધૂરું અને સૂનું સૂનું લાગે છે। મમ્મી આમ ક્યાં સુધી રડ્યા કરશો? પપ્પાને ગયાને આજે એક વર્ષ પૂરું થઈ ગયું અને આ વર્ષમાં એક પણ એવો દિવસ નથી કે જેમાં તમે રડ્યા ના હોય। મમ્મી તમારા આમ રડવાથી પપ્પા થોડા પાછા આવી જવાના છે, તમે આમ રડીને બોજ વધારો છો। મમ્મી આજ પછી હવે ક્યારે તમારે રડવાનું નથી, જે થવાનું હતું એ તો થઈ ગયું, પણ હવે આપણે શું કરવાનું છે એ વિચારવાનું છે। હા દીદી, મેં હવે વિચારી લીધું છે કે મારે હવે શું કરવું। એટલે તું કહેવા શું માંગે છે અને તે શું વિચારી લીધું છે? દીદી મેં કોલેજ છોડવાનો નિર્ણય કરી લીધો છે। મતલબ તું કોલેજ અર્ધેથી જ છોડી દઈશ? પણ આવું શા માટે? દીદી મમ્મી પારકા ઘરના કામ કરે છે, એમાં માણ ખાવાનું પૂરું થાય છે, તો હું કોલેજનો ખર્ચો મમ્મી પર નાખીને એનું માથાનું બોજ વધારવા નથી માંગતી। નહીં બેટા, આવું નો વિચાર, તારો ભણવાનો ખર્ચ મને કઈ બોજ નથી લાગતો। તારા પપ્પાના ગયા પછી મારી ફરજ બને છે તમને બેને ભણાવી ગણાવી અને સારું ઠેકાણું ગોતી અને પવણાવી દઉં। નહીં મમ્મી, મેં હવે વિચારી લીધું છે કે હું ભણવાનું બંધ કરીશ અને સીવણ કામ ચાલુ કરીશ અને તને ઘર ચલાવવામાં મદદ કરીશ। પણ બેટા, બસ મમ્મી, હવે આગળ એક શબ્દ નહીં બોલતા, આ મારો છેલ્લો નિર્ણય છે। નૈના, તું એની મોટી બેન છો, તું એને સમજાવને એ કોલેજ પૂરી કરી દે। મમ્મી આમ જુઓ ને તો રીતુનો નિર્ણય સાચો છે, ઘરમાં ખાવાનું માંડ માંડ કરીને પૂરું થતું હોય ત્યાં એને કોલેજ કરીને શું કામ છે, અને આમે એ કોલેજ કરીને ક્યાં નોકરી કરવાની છે? એટલે તું એમ કહેવા માંગે છે ને હું તમારો ઉછેર બરાબર નથી કરી શકતી, હું તમારા ખર્ચા નથી ઉઠાવી શકતી? ના મમ્મી ના, તમે આવું શું કામ વિચારો છો? અરે તમે જે અમારા માટે કર્યું છે ને એ દુનિયાની બીજી કોઈ માં ના કરી શકે। શું વાત છે મમ્મી, તમે કઈ કહેવા માંગો છો? હા બેટા, આજે મારે તમને બંનેને એક વાત કહેવી છે। શું કહેવું છે મમ્મી, શું વાત છે? બેટા તમારા પપ્પાને એક્સિડન્ટ થયું અને એને હોસ્પિટલમાં એડમિટ કર્યા, એને બચાવવાની આપણે બહુ કોશિશ કરી પણ એ ન બચી શક્યા। મમ્મી પપ્પા સાથે આપણે લેણદેણ પૂરી થઈ ગઈ હશે એટલે તો આપણને છોડીને ચાલ્યા ગયા। તારા પપ્પાના સારવાર પાછળ ઘરમાં જે મૂડી હતી ને તે બધી મેં ખર્ચી નાખી છે, ત્યાં સુધી કે મારા ઘરેણા પણ મેં બધાય વેચી નાખ્યા છે। શું વાત કરો છો મમ્મી, તમે તમારા ઘરેણા પણ વેચી નાખ્યા? હા બેટા, ઘરમાં હવે ફૂટી કોડી એ નથી, પારકા ઘરના કામ કરતા જે પણ પગાર આવે છે એમાંથી માંડ રસોડું ચાલે છે। મમ્મી પણ તમે કહેવા શું માંગો છો, મૂળ વાત પર આવો ને। હું એમ કહેવા માંગુ છું કે હવે તમે બે પરણવા લાયક થઈ ગયું છે, કાલ ઉઠી તમને બંનેને પરણાવી પડશે। હા તો દીકરીઓ, આ ઘર વેચી અને હું તમારા બેમાંથી એકને જ લગ્ન કરાવી શકીશ અને એકને આજીવન કુંવારું રહેવું પડશે।
મમ્મી આ શું બોલો છો તમે? દીકરીઓ, તમે બંને મળીને નક્કી કરી લ્યો હું કોના લગ્ન કરાવું અને કોના નહીં. નૈના બેટા, તૈયાર થઈ ગયા હોય તો અહીં આવો. તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ચાલો, ઓકે, હું જાઉં. ઘરે જઈને મમ્મી પપ્પાને વાત કરીને ફોન કરાવીશ. પણ તમે એ તો કહો, મારી દીકરી નૈના તમને ગમી કે નહીં? હા, નૈના મને પસંદ છે. આવી સરસ ને ગુણવાન છોકરીને પસંદ ન કરું તો હું મૂર્ખ કહેવો. સારું, ત્યારે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જીજુ, તમે? દીદી તો મમ્મી જોડે બહાર ગઈ છે. મને ખબર છે, નૈના ને મમ્મી બહાર ગયા છે. હું તને જ મળવા આવ્યો છું. મને? મારું શું કામ પડ્યું, બોલો ને. હું તે દિવસે નૈના ને જોવા આવ્યો ને, એ પછી હું ઘણી વાર જોઈ રહ્યો છું કે તારા ચહેરા પર ઉદાસી છે અને તું સતત ઉદાસ રહે છે. શું વાત છે રીતુ, તું મને કહીશ? કઈ નહીં જીજુ, એ તો તમને એવું લાગે. ખોટું ના બોલ રીતુ, શું તું મને નહીં કે? કઈક તો પ્રોબ્લેમ છે. જીજુ, ઘર લઈને બેઠા હોય ને, એને કઈક ને કઈક પ્રોબ્લેમ તો હોય જ, પણ એને ગણીને ગાંઠે ના બાંધવાના હોય. જવા દ્યો ને. તું વાત ટાળવાની કોશિશ ના કર રીતુ. મને કે, મારે જાણવું છે. હું તારા ચહેરા પર ને ઉદાસી જોઈને અકળાઉં છું. તમારે જાણવું જ છે ને, તો સાંભળો. અમારા ઘરની પરિસ્થિતિ અત્યારે એટલી તંગ છે ને કે મારી મમ્મી આ ઘર વેચીને ફક્ત નૈનાના એકના જ લગ્ન કરાવી શકે એમ છે. શું? લેવા મમ્મી તમારા ઘરનો દસ્તાવેજ. હવે તમારે નૈનાના લગ્ન માટે ઘર વેચવાની કોઈ જરૂર નથી.
પણ બેટા મારે આ નૈનાનો કરિયાવર તો કરવો પડશે ને, એટલે મેં આ ઘર વેચી નાખ્યું. તમારે લગ્ન માટે કે કરિયાવર માટે ઘર વેચવાની કોઈ જરૂર નથી. મારે કોઈ કરિયાવર જોતો નથી, ફક્ત પહેર્યા કપડે જ હું નૈનાને લગ્ન કરીને સાથે લઈ જઈશ. પણ આ મમ્મી, ફક્ત નૈનાને જ નહીં પણ રીતુને પણ હું મારા ઘરમાં લઈ જઈશ. એટલે તમે કેવા શું માંગો છો? રીતુના લગ્ન મારા ભાઈ નાના દીપક સાથે કરાવવા માંગુ છું અને મારા મમ્મી પપ્પાએ પણ હા પાડી દીધી છે. તમે ક્લાસિક રીમી એપ ડાઉનલોડ કરી કે નહીં? ક્લાસિક રીમી એટલે શું? ક્લાસિક રીમી એટલે ન્યુ ગેમ, જે તમે રમી શકો છો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે અને ઘરે બેઠા જીતી શકો છો. 5000 બોનસ પ્લસ 500 રૂપિયા કેશ, અને આ એપ 100% લીગલી છે. તો રાહ શેની જોવો છો? અત્યારે જ ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.